છવ્વીસ અગિયાર આ દિવસ કદાચ મુંબઈવાસી ક્યારેય પણ નહીં ભૂલે કારણ કે આજ દિવસે મુંબઈની તાજ અને ઓબેરો હોટલમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો અને અનેક નિર્દોષ લોકો અને જાંબાઝ પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયા હતા ત્યારે ફરી છવ્વીસ અગિયાર આવી રહી છે ત્યારે કચ્છની દરિયાઈ અને બોર્ડર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ અંગે બીએસએફના ડીઆઈજી સમુદ્ર દબાસે જણાવ્યું હતું કે બીએસએફ બોર્ડર પર હંમેશા એલર્ટ રહે છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હોય છે પરંતુ છવ્વીસ અગિયારની વરસી આવી રહી છે ત્યારે જવાનોને સતર્કતા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને કચ્છની દરિયાઈ તેમજ જમીની બોર્ડર પર બીએસએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પહેરો ગોઠવાયો છે તો બોર્ડર રેન્જ આઈજીપી ડીબી વાઘેલાએ પણ છવ્વીસ અગિયારને લઈને મરીન પોલીસ મથકોમાં એલર્ટ આપી દીધું છે ઉલ્લેખનીય છે કે છવ્વીસ અગિયારના મુંબઈના આતંકી હુમલામાં આતંકવાદીઓ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી જ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને ત્યાં આતંક મચાવ્યો હતો ત્યારે હવે પોલીસ અને બીએસએફ તેમજ કોસ્ટગાર્ડ કોઇપણ સંદિગ્ધ હિલચાર પર કડક નજર રાખી રહી છે